એનું શીર્ષક છે રામ રાજ્ય. ભગવાન જંગલમાં સાથેનું જુલુસ રસ્તા પરથી નીકળી રહ્યો છે. જય શ્રી રામ ના નારા સાથે નીકળી રહેલા જુલુસને જોઈ એક 5-1 વર્ષનો મેલા ગયેલા બાળકે જુલુસમાં રહેલા એક યુવકને સવાલ કર્યો, ક્યાં શેની ઉજવણી છે? યુવકે જવાબ આપ્યો, રામ મંદિર હવે અયોધ્યામાં જ બનશે અને ફરી રામ રાજ્ય આવશે ને દેશમાં. બોલ જય શ્રી રામ. બાળકે આશ્ચર્ય સાથે જવાબ આપ્યો, તો હવે અમને દરરોજ બે ટાઈમનું ભોજન અને આવાસ મળશે ને? જોજો અંકલ, હું સ્કૂલ જઈને મોટો ડોક્ટર બનીશ અને મારા જેવા લોકોને લોકોની સેવા કરીશ. યુવકના હાથમાંથી પ્રપોઝલ ડોક્ટર અહીંયા પૂરું થાય છે. એટલે આની આ જે બાયોપિક્ચર હતી એની પ્રતિ એનો એન્ડ તમારે વિચાર વધારે સમય નહીં લો અને એક બહુ મસ્ત કવિતા લઈશ કે દરેક વ્યક્તિ પોતાની લાઈફમાં એકની એક વખત બધે વસ્તુથી કંટાળીને થાકે. હવે જ્યારે થાકી જાય ત્યારે એ દરેક વસ્તુ ચાહે એના ચાહનારો હોય એમનાથી કંટાળે અને ના ચાહનારો હોય એવું બધું તો બોલ કંટાળે. એટલે કોઈ કેર કરતું હોય ને તો એ તમને આમ ગુસ્સો આવે એની પર. એક શેર દરેકની લાઈફમાં એવો હોય કે એની પર એવું શેર મારી લાઈફમાં બી આવ્યો હતો તો મેં એની પર એક રચના લખી છે કે જીવવા દો. ગુજરાતીમાં કંટાળી જઈએ ને કે હવા જીવવા દો યાર. મારી તમે આગ ના ચાહો જીવવા દો. ભલું કરવા માટે જ નથી આવતો આપણી પાસે. ભલું કરવા માટે જ હું નથી આવતો આપણી પાસે. મને લાગણી સુધી હવે સલાહો ના આપો. મેં તમને તમને ગમતું મળે ત્યાંથી મેળવી લો ને. છૂટ છે તમને કે તમને ગમતું મળે ત્યાંથી મેળવી લો ને. છૂટ છે તમને. હું જે આપું એને ત્રાજે કામ ના માપો. જીવવા દો. મેં આ કહે છે ને કે તમે આ તમે મને ઘણા લોકો એવું કીધેલું છે કે જણાય મહાન માણસોએ તમે કવિરાજ નામ જાતે રાખેલું છે. તમે તમે એવું ગમન છે કે તમે કવિના રાજા છો તો એના માટે આ છે બધું ને એના માટે હું કહી છે આ નામ મારે ગુરુ આપ્યું છે. જે સમયે હું લખતા સ્ટોરી લખવાની શરૂઆત કરી હતી ત્યારે હું અજનબી નામ થી લખતો હતો. એમનું કેવું હતું તું અજનબી નથી તું કવિરાજ. એમનું આપેલું નામ છે એટલે હું લખું છું. તો એ બાબત માટે મેં આજે એક શેર નાખેલો કે ઉગ્યું જાતે ઉગ્યો જાતે મોરો જાતે ખરું છું ખીલીશ પણ જાતે કે ઉગ્યો જાતે મોર્યો જાતે ખરું છું ખીલીશ પણ જાતે તલવત થઈને તમે મારી જાત ના કાપો જીવવા દો બસ. એ થોપી નથી મેં મારી કોઈ વાત તને પણ આપના માટે. થોપી નથી મેં મારી કોઈ વાત તને પણ આપના માટે. તમને મનગમતા ભલે ને રાગ આલ આપો જીવવા દો બસ. રાજકારણ છે કે નહીં મળે સાચી રીતે આપ કવિરાજને જો માફવા જાશો. આ મારા માટે છે કે નહીં મળે સાચી રીતે આપ કવિરાજને જો માફવા જાશો કોઈ બીજા બેહતર ની ખોજ માં ભાગે.